नमस्कार दर्शक मित्रों, एडथ्रेट गुजरात में आपनुं स्वागत छे। राज्यमां गर्मीए कहर मचाव्यो छे। लोको आवी असह्य गर्मीथी त्रासी गया छे। अने फक्त एवुं नथी के मानवी जा असह्य गर्मीथी त्राही मां पुकारी उठ्या छे, परंतु मानवीनी साथे साथे अबोला प्राणी अने पशु पक्षीओ पण आकुळ व्याकुळ थई गया छे। त्यारे आमां लोको गर्मी अने बफारथी छुटकारो मेळववा माटे वरसादना आगमननी आशा राखीने बेठा छे। तो हवे वरसादनी कागडोळे राह जोई रहेला लोको माटे खुशीना समाचार सामे आव्या छे, जेमां मीडिया रिपोर्ट मुजब जाणवा मळी रह्युं के गुजरात ने जल्दी ज आकाळ झाड़ गर्मी माथी राहत मळशे। कारण के गुजरात में वरसाद ना आगमन नी घड़ीओ गणावानुं शुरू थई गयुं छे, जेमां 25 महीना रोज गुजरात में वरसाद नुं आगमन थशे। जी हां, 25 महीना रोज दक्षिण गुजरात में सामान्य वरसाद नी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। तो चालो तमने जणावी दईए के 25 महीना रोज कया कया विस्तारों में थवानो छे वरसाद। तो मीडिया अनुसार जाणवा मळी रह्युं छे के हवामान खाताना लेटेस्ट अपडेट मुजब राज्यमां प्री मॉनसून एक्टिविटी शुरू थवा जई रही छे अने 25 मेना रोज दक्षिण गुजरातमां सामान्य वरसादनी आगाही कराई छे, जेमां सूरत, वलसाड, नवसारी, तापी अने डांगमां सामान्य वरसादनी आगाही कराई छे। परंतु તેમ છતાં પણ રાબેતા મુજબ આ ચોમાસા અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે। જો કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને બંને જિલ્લામાં આકાશ વાદળોથી ઘેરાયું છે અને જે વાતાવરણના પ્રી મોનસૂન એક્ટિવિટીના સંકેત છે। તેમજ હિંમતનગરમાં પણ વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાઈ ગયા છે, જેમાં ગત રાત્રિથી ભારે પવન ફૂંકાયા છે, જે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યા હતા। અને આમ ગરમી વચ્ચે પવનોથી ઠંડક પ્રસરી ગઈ છે અને આકાશ વરસાદી વાદળોથી ઘેરાઈ ગયા છે। જાણા વિશે આપણે વધુમાં વાત કરીએ તો મીડિયા અવનસાર જાણવા મળી રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહિત ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ધાનેરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાઈ ગયો છે। જો કે અચાનક જ આ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા છે, પરંતુ તેની સાથે જ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે અને ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા જનજીવન પણ ખુશખુશાલ થયેલ જોવા મળી ગયું છે। તો વળી બીજી તરફ ગુજરાતના લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે, જેમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। જો કે હાલમાં રાજ્યમાં હીટવેવની કોઈ પણ આગાહી નથી કરાઈ અને દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે ગરમીથી રાહત મળશે તેવું મીડિયા અહેવાલો મુજબ સામે આવ્યું છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।